અને જો આપણે આપણી ઉંમર છે ને 19 વર્ષની 18 વર્ષની થાય ને, 18 વર્ષના આપણે થાય ને, દીકરી દીકરા કોઈ પણ 18 વર્ષના થાય ત્યાં સુધી એની ઉંમર ગામ ગણતું હોય. બોલો, ફલાણાભાઈનો દીકરો 16 વર્ષનો છો, ફલાણાભાઈનો દીકરો 15 વર્ષનો છો. પણ જેવા 19 વર્ષના થાય ને ત્યારે આપણે પોતે ગણીએ, એનો અર્થ થાય હું ગણીશ. બાપા 19 વર્ષના ક્યાં હો સાહેબ, ગોતો. અમારો ભૂરો 45 વર્ષે પરણ્યો. ભૂરો મને કહેતો હતો, મને કે માયાભાઈ મને કોઈ દી સારું, મેં સપનાની વાતો કરીને ત્યાં પાછો આવી આવું, સપનાની વાતો કરીને. એટલે ભૂરો મને કે માયાભાઈ તમે સપનાની વાતો કરો, પણ મને તો કોઈ દી હાલું ચપનું ન આવ્યું. હું તને કેવા સપના, મને કે ખૂતિઓ વાંચ્યો હોય, હદકાયું કલતું હોય. એટલે 19 છે, હવે આંખ ઉપર જવું છે ઘડીક, કે 19 એટલે હું ગણીશ, હું આવ્યું અંદર. જેવું હું આવશે ને એટલે જીવનમાં ઝેર ચાલુ થાય. 20 19 પછી હું છે, 20 એટલે ઝેર. 10 વર્ષ ઝેર તમારે પચાવવું પડે. 21 22 અને એ તમે 10 વર્ષ તમારા જીવનનું ઝેર પચાવી જશો ને તો જગતમાં તરીશ. કારણ કે 19 થી 30 વર્ષની જે એ ઉંમર જે છે સાહેબ, એ કટોકટીની તલવારની ધાર જેવી છે. પછી તરીશ, પછી તું તરી ને તો દોસ્ત એકલાને તારતો નહીં, કોકને હારે લેજે. 31 32 એમ બધાને સાથે લઈશ ને તો ચાલીશ. પછી તું જગતમાં ચાલીશ તું સાહેબ, અને પછી જગતમાં ચાલતો થશ ને ત્યારે આવીને આવી 41 42 43 અને જગત તમારા નામે તાળીયું પાડે ને ત્યારે ધ્યાન રાખજો, આનું આ જગત પાછું વનમાં મોકલી દે. 51 52 રામને વનમાં આપણે જ મોકલ્યા છે, અને ગાંધીને ગોળીઓ આપણે જ મારી છે, કૃષ્ણને ભાલા આપણે જ માર્યા છે, બહારનો કોઈ નથી. બોલો, નાનું એવું મચ્છરનું બચ્ચું કમલેશભાઈ પહેલી વાર ઉડાન ભરવા ગયું એટલે એની માને, એ મચ્છર નહીં એની માં તો હોય જ ને, મચ્છર મને ગમે છે સાહેબ, હા એને પાંખું છે, એને ઉડવાની તાકાત છે જગતમાં. અને જેને પાંખું હોય ને કોઈ દી દગો ન કરે, કડવા આવે તો કાનમાં કે આવ્યું સૌ તારામાં તેવડે તો ઉડાડ. એક ભેગું નો જો ડેન્ગ્યુ ન કરી નાખું તો મચ્છર્યું નહીં સાહેબ. તાકાત જેને પાંખું હોય એનામાં બધી તાકાત હોય સાહેબ, આખી સરકાર વાહે લાગી જાય ડેન્ગ્યુ ક્યાંથી આવ્યું છે. છાલા એક મચ્છર, અરે સાહેબ આપણું સાહિત્ય એવું છે. તમે આ નાના પાટેકરનું ઓલું ફિલ્મ કયું, ઓલો કલમવાલી બાઈ, ક્રાંતિવીર એમ એક ડાયલોગ છે, ઓ કલમવાલી બાઈ એક દિન કે લીએ એક ઘર કી બહુ બનેગી. યુવાનો આ ડાયલોગ ક્યાંથી લેવાનો એ ખબર છે તમને? મારા હમીરજીની વાર્તામાંથી. સોમનાથની સખાતે જેથી હમીરજી ગોહિલ ચડ્યા, અને નાગાજળ નામનો ચારણ યુવાની સોમનાથની સખાતે કામ આવી ગયેલો, અને એ ચારણની જનેતા રાતે નાગાજળના મરસિયા ગાતી હતી સાહેબ. અને હમીરજી મરસિયા સાંભળી ગયા કે હાય હાય શું મરસિયાની મોત છે, આ માને મળો, મરસિયા બંધ કરાવો, નહીતર કાલ મારો એક પણ યુવાન કાલ લડી નહીં શકે. અને માને મળવા જાય છે અને કહે છે કે માં તારા મરસિયા બંધ કરી, નહીં મારો એક યોદ્ધો લડી નહીં શકે. કે દીકરા શું કરું, મારો જવાન જોત નાગાજણ જેના મારે ગીત ગાવાના બાકી હતા, આ જેના મારે મરસિયા ગાવા પડે, તે હું સોમનાથની સખાતે જાઉં છું. ક્યાંથી છો ભાઈ? લાઠી હમીરજી નામ છે મારું, ખમા રાજપૂત તને કરોડ દિવાળી. મારા મરસિયા ગાની જીવતા સાંભળતો જાવ, જીવતા મરસિયા ન ગવાય. દીકરા તારા તો લગ્ન ગીત ગાવા જોવે, તક તો લગ્ન ગીત ગા. હકીકત વાત તો એ છે કે આવા યુવાનો તમે પણતા જાઓ મારા બાપ. આ ચારણ જગદંબાનો ઈશારો હતો, તમારી જેવા મર્દો મુકતા જાઓ, લીલિયા ન જાઓ. તક પણ અત્યારે ક્યાંથી તારા માટે એક રાત પૂરતો, તારે કાલ તો તું સોમનાથની સખાતે જ, આજ તો રોકાણો ને, તને પણ આવી દઉં જેથી કરીને તારી નિશાની રહી સમાજમાં. અને વેગડા ભીલ સાબી ભીલો ની વચ્ચેથી એક જે તે સમયે એક રાજા અને રાણી એક નાના એવા
ગામના ધણી એ નીકળેલા અને કોઈક લૂંટારોની સામે એને કહેવાય થોડુંક યુદ્ધ થયું અને એમાં એનું મરણ થયું અને એક આ નાના દીકરી બા રહી ગયેલા એ વેગડા ભીલ સુધી પહોંચી ગયા અને વેગડા ભીલે એ દીકરી બાને મોટા કરેલા. એ જ્યારે યુવાન અને એનું રૂપ અને એની ક્ષત્રિયાવટ એ આ ચારણમાંને ખબર હતી એટલે કીધું એક ઠેકાણું છે ઘડીક હમીરજી બેહો ને હું આવું છું અને વેગડા ભીલની ઘેરે જઈ દીકરીને જગાડી અને એટલું કીધું બેટા એક રાત પૂરતી હમીરજીની પત્ની બનવું છે. કાલ તો એ સોમનાથની સખાતે જાય છે અને શબ્દ તેદી લખાણો નાની હતી ને માં તેદીથી મનમાં નક્કી કર્યું તું સંયર પહેરું છુડલો જીનરી અખિયા લાલ પછી ઘણી ભર સુહાગણ રહું મારો આળખ્યો આખો ન્યાલ અને હરિયન ઘરે ન હોય જેના ફળિયામાં કુદર ફરે પછી એને વયની વાતું ન હોય ઓલા કેહર બચાન કાગડા. આઈમાં ચારણ જગદંબા એ રાજપૂતને કયો હું આવું છું અને આવો પતિ હશે ને આખી જિંદગી એના પાળિયા ઉપર જીવન કાઢી નાખીશ. બાકી આવી આવો મને આવો ધણી ક્યાંથી મળે સાહેબ? આ જીવન છે, આ ન્યાલી આ લીધેલું છે. આપણે ફિલ્મ સાંભળ્યા છે પણ કોઈ દી નેટમાં જઈને આવા મર્દોની વાર્તાઓ સાંભળી લઈ ને સાહેબ તોય એમ થઈ જાય ભાઈ 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 શું ભારત છે. અને કહેવાય ગયો કે આર્મીમાં શહીદ થયેલા યુવાનોના આત્મા હજી ભારતની સરહદના હિમાલયના રખોપા કરે છે એના આત્માઓ. અને કહેવાય ગયો સોમનાથનો હું સાક્ષી છું સાહેબ હમીરજીનો આત્મા આજની તારીખે રખોપા કરે છે. મારા આ કાને મેં સાંભળ્યું છે આપણા એસપી રાજેન્દ્રસિંહજી ચુડાસમા એ જ્યારે ત્યાં હતા અને મને એને વાત કરી મને કે ભાઈ આરતી પતે પછી જ્યાં લાઇટ શો થાય ને ત્યારે ઘડીક આપણે બે ભાઈને બેહવું છે. અમે તો અમને ફરજ મળી છે અમે પોલીસ બન્યા છીએ પણ આમ જો અહીંયા આત્માઓ રખોપા કરે છે આવું કીધું. મેં કીધું દરબાર શું થયું તમને? મને કે ના મારા બાપ સત્ય કહું છું. અને અમે સાહેબ વીઆઈપી ગેસ્ટ હાઉસના અગાસીમાંથી અમે બેઠા લાઇટ શો વખતે આ કાને સાંભળ્યું છે આ નજરે જોયું છે અને વાત કરું છું. અને આપ જેણે લાઇટ શો ત્યાં આરતી પછી થાય આખી સોમનાથની ઇતિહાસ ચાલુ થાય પેલા અમરીશપુરીના અવાજમાં બહુ સરસ હતું. હવે અમિતાભભાઈના અવાજમાં નવું આવ્યું છે પણ ઓલા જેવું નથી જામતું ખોટું નહીં કહું કારણ કે અમરીશપુરી શિવનો ઉપાસક હતો માણસ અતિ સાધુ છે. રોલ વિલન ના કર્યા પણ અંદર તો એક સાધુ બેઠો હતો ને સાહેબ. શું ને ભગવાન સોમનાથની જે એને વાતો કરી છે એ વાતમાં જ્યારથી ભગવાન સોમનાથનું સ્થાપન ચંદ્રને પ્રસન્ન થયા ત્યાંથી લઈ અને અમે એમાં મને એને પહેલાં દેખાડ્યું. અમે અગાસીમાંથી બેઠા એટલે આ સાઈડમાં મંદિરનું ગ્રાઉન્ડ અને લાઇટ શો દેખાય અને બીજા ગ્રાઉન્ડમાં અત્યારે જે સાગર દર્શન બિલ્ડિંગ બન્યું છે ત્યારે બિલ્ડિંગ નહોતું, ખાલી પ્લોટ ખાલી પડી હતી જગ્યા. એમાં સાહેબ કૂતરાઓ બેઠેલા. મેં કીધું સાહેબ મને આ કૂતરા શું કામ દેખાય? મને કે જો કૂતરા બેઠા છે ને એની પર ખ્યાલ છે ધ્યાન રાખજો વાર્તા સાંભળતા જજો. અને સાહેબ વાર્તા સાંભળતા સાંભળતા જેવી હમીરજીની વાત ચાલુ કરી અમરીશપુરીએ એની વાર્તામાં ત્યારે એક સાથે મેં કૂતરાઓને રોતા જોયા ત્યાં. અને જેવી હમીરજીની વાત પૂરી થઈ પાછા હો હોના ગોકુલમાં બેસી ગયા કારણ કે આત્માને જોવે છે સાહેબ. જે ખાતાનો જીવ હોય ને એ જીવ કાયમ એના જ રખોપા કરતો હોય, બીજું કાંઈ હોય ન શકે ભલા માણા. મટ જનની નાહિયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબી નો ના કસુંબી નો રાજ પીધો કસુંબી નો રાજ પીધો કસુંબી નો મના ધોલા ધામણ કેરી ધારાય ધારાય પાનો કસુંબી નો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબી મને લાગ્યો કસુંબી નો રંગ.
हर चाखो कसुमी नो चाखो कसुमी नो राज याज चाखो कसुमी नो रंग ओ राज याज चाखो कसुमी नो रंग अमारे एक मारे बात करवी छे एटले कसुमी नो रंग एटले लीधो मित्रने बाहर जाई ने बाहर परदेश मां तो घणा वर्षो थी एने भारत मुक्यो होय गुजरात मुक्यो होय एटले कसुमी भूली जाय मोछंबी नो रंग लेजो અરે એક જગ્યાએ લંડનમાં જેવું થયું એક ભાઈ મને કે મોરબીના ગીત લેજો ઘણા વર્ષો પહેલા સાંભળેલા પ્રાણભાઈ ને આવેલા ત્યારે અમે સાંભળેલા મોરબીના ભજન મેં કીધું ગીત હા ગીત પણ ક્યુ એમ હું સાહેબ ન જાણો થાવ ક્યુ ગીત અરે ઓલું પહેલું નહીં યાર પણ ક્યુ પહેલું અરે યાર ઓલું પહેલું એને તો યાદ જ ન હોય સમાજ બહુ સારો છે ભૂલી જાય છો પણ તમે કહો તો ખરો મને કે ઓલું પહેલું નહીં મોરબીની વાણી યાર પાણી ભરવા જાય ને જીવજી ઠાકોર ચોડા પાવા યાર સોડા નહીં તારા બાપ ઘોડા મેં કીધું માપે રે માપે રે આ શબ્દ સાંભળજો જોજો હે એવી વાલી દિલદારોની પગની મેંદી પરથી જૂનો આમાં થોડો ડખો છે ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબી નો રંગ અણવાલય દિલદારો ની પગની પાની પરથી આવું કેમ વાલી દિલદારોની કારણ કે આજે એવું બેઠું છે ઓડિયું છે એટલે આ વાત લઉં છું હા થોડીક આ વાત ખોલાવવી છે કારણ કે આ મેઘાણીએ લખ્યું છે આ કાંઈ એસી રૂમમાં બેઠા બેઠા કોઈ ચાલુ ચીલા કવિએ લખી નાખે એવું છે ને કવિ બધા મહાન હોય પણ અમુક અમુક તો હાવ લખી જ નાખે ઝાડ ઉગે મેં તે ઝાડ એનું બાપીને આચે આચે જ ઉગે કે તારે ઉગાડવાનો જવું અને હું કવિતા કહેવાય મારા ફળિયામાં ઉગ્યો ચંપાનો છોડ મારે કોને કેવું તાર બાપા ને કે આવા હાવ હઝડ કવિતા લેવા દે પણ મેઘાણી લખે છે ધ્યાન દેજો યુવાનો મીરા નરસિંહ આ ભક્તોના તંબુર થી ટપકેલો મસ્તીભર ચાખ્યો જો ભક્તિની વાત હાલે સીધો સિંગાર રસ આવ્યો તરત એવી વાલી દિલદારોની પગની પાનીએથી એની પગની મેંદી ઉપરથી ચૂમ્યો કસુંબીનો રંગ માતાઓ બહેનો આપ બધા બેઠા છો અતિયુક્ત લાગે ક્ષમા કરજો પણ રામથી લઈને રામવાળા સુધી વી આવો કોઈ પ્રેમીએ એની પ્રેમિકાને પગની પાનીએ ચુમન કર્યું હોય એવો દાખલો નથી ધ્યાન દેજો વાતનું તો મેઘાણી લખે છે યાર કે વાલા દિલદારોની પગની પાણી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ આવું ક્યાં બન્યું મેઘાણી બન્યું હોય તો જ લખે ટૂંકો વાત લઈ લઉં એવો ડાયરો બેઠો છે એટલે બરોબર દરબાર સાહેબ રાજસ્થાનની ઘટના એક રાજપૂતના લગ્ન થયા પરણીને રાજપૂત એમ કહેવાય પોતાને ઓરડે જાય છે ક્ષમા કરજો પણ પ્રસંગ છે મૂકીશ નહીં નાનો જ પ્રસંગ છે રાજપૂતાણીએ પોતાની કોણીનું ઓશીકું આપ્યું છે અને બરોબર કોણીનું ઓશીકું આપેલું એમાં ચૂડલાની ચીપટીમાં રાજપૂતની કાનની બુટી આવી ગઈ અને ચૂડલાની ચીપટી લાગી એટલે રાજપૂતના મોઢામાં શબ્દ નીકળી ગયો ઓય માં કણ હાણી જા કઢાઈ ગયું હુંકારો બોલી ગયો એ છડાપ દિન કોણી તો હરવાઈ ગઈ સાહેબ પણ રાજપૂતાણી હેરવી લીધો હાય 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 હું તો જેને મર્દ સમજીને પરણી થી જેને કાનની બુટીમાં શિફ્ટી આવી જાય ને ઓય માડી કરી જાય એ ધીંગાણા શું ચડે કાળજામાં ગાંઠ ફાગી ગઈ સાહેબ અરે
રાજપૂતને ખબર પડી ગઈ કોહ ભૂલ થઈ છે, રહે છે વર્ષોથી ભેગા, પણ ઢોલિયામાં આડી તલવાર પડી ગઈ છે. હવે અહીંયા રાજપૂતે વિચાર કરે કે પણ રાજપૂતાણી આનો પુરાવો મનમાં મનમાં બે મનમાં બોલતા નથી, ખાલી આખો વાતો કરે, ભાવ કાઢી નાખે સાહેબ આ રીતે આ મર્યાદા. પણ હવે આ તો વખત આવે ત્યારે થાય ને સાહેબ, આનું મારે કહેવું ક્યારે? એ તો ચીપટી વસ્તુ જુદી છે, ધીંગાણું વસ્તુ જુદી છે. દિલ્હીનું કટક ચડે છે, 80,000 ની ફોજ આવી છે, સમાચાર મળ્યા છે, બુમિયો ઢોલ વાગ્યો છે, રડીબાંગ ઢીબાંગ રડીબાંગ ઢીબાંગ, એ બુમિયો ઢોલ વાગ્યો. આ વાત છે એક કલાકની, એક મિનિટમાં પૂરી કરું સાહેબ, નકર આને જો વિસ્તારથી કરવા બેહો એક કલાકની વાત થાય. અને આઈ એમ કે ભાઈ આઈ ગામના રાજપૂતો મળ્યા તૈયાર થવા, ભક્તની એક કડી બાંધે ને બીજી કડી તૂટે, અને અહીંયા આ રાજપૂત પણ તૈયાર થાય છે, જોટે તલવાર બાંધી છે. મહારાણા પ્રતાપ બે તલવાર રાખતા હતા. કોઈએ પૂછ્યું પ્રતાપ બે તલવાર કેમ રાખો, કે રાકાના હાથમાંથી પડી ગઈ હોય તો વગર હથિયાર વગરની માથે ઘા ન કરાય એટલે પોતાની આપું, કાલે એ મરદનો દીકરો હાથમાં તલવાર લે સાહેબ. એટલું નહીં સાહેબ, ઈ બંદૂકને પણ નહોતા માનતા, ઈ કે ઈ દગા એમને ના તલવારથી સાહેબ કેવો ઈ માણસ છે, 7.5 ફૂટ બહલોલ ખાન ને હલ્દી ઘાટીના મેદાનમાં એક તલવારનો ઝાટકો માર્યો, લોખંડનો ટોપો પહેરેલો હતો, એ ટોપા હતો નાકના બે ફાડા એટલું નહીં, પણ એક ઝાટકે એ એના કહેવાય બે ફાડા એના તો ખરા, પણ એના ઘોડાના બે ફાડા કરી નાખ્યા, બે પગ આમ ને બે પગ આમ. આ તાકા આ એકલિંગજી છે, તારે ભેગો થઈ જતો હોય છે. અહીંયા રાજપૂત તૈયાર થાય છે, રાજપૂતાણી જોવે છે. એક નિયમ હતો કે જ્યારે રાજપૂત ઠેગાણે જતા હોય ત્યારે એ આરતી તૈયાર કરે, એને તિલક વિજય તિલક કરે અને હાથમાં તલવાર આપે, અને પાછા કહેતા કે મરજો કા મારજો, પીઠને દેજો લગાર, ઓલી સાહેલી મેણા મારશે હો તો કાયર કથની નાર. અને પાછી એ કહેતી કંથા રણ મે જાય કે કંથા, હે ધણી હે રાજપૂત હે મારા ભારત વર્ષના યુવાન, કંથા રણ મે જાય કે નમો ભાગી આ, જો તું ભાગીને આવ્યો તો તું ભા અને હું બે. એટલે આ રાજપૂતાણી આવ્યા નહીં, જાય દેખાડવા હાટું જાય. એક પેટમાં ગાંઠ વળી ગઈ હતી, ધ્યાન દેજો વાત. રાજપૂત તૈયાર તો થયા પણ તિલક કરવા કોઈ આવ્યું નહીં, પણ કેટલું રાજપૂતાણી તલવાર તો ગયો, ત્યાં હવે ઘણો વજન થઈ ગયો એટલું ઘણું, આવું મેણું માર્યું સાહેબ, પણ તા તો પગની એડી મારી બગાગ જામ કરીને, એમ કહેવાય કે ઘોડો સમરાગણમાં ગયો. અને હાજ પડી જાય, જે રાજપૂત ઘરે પાછા ના આવે એ રાજપૂતાણી ગંગાજળની જારી લે, પરિણાના કપડા પહેરે, હાથમાં તુલસી પત્ર પૈસો, અને ગંગાજળની જારી લઈને ધણીનું મસ્તક ગોતવા માટે નીકળી જાય. એનું મસ્તક લઈ મોઢામાં ગંગાજળ, રૂપિયો તુલસી પત્ર મૂકે, ખોળામાં લઈ અને સતીત્વ, ત્યારે સતી પ્રથા બધાય ગયા. આ રાજપૂતાણી જાતા નથી એટલે દાસીએ કીધું ભાઈજી હા બેટા કે જવું જોવે, કે પણ બેટા એ ભાગી ગયા, ખોટું ન્યાય આપણે ભોઠા પડીએ પછી, કે ના બા જવું જોવે. જાય છે સમરાગણમાં ફરતા ફરી, અને રાજપૂતાણી પાછા આવે છે, વેલડું જા પોતાના ફળિયામાં ઊભું છે, અને વેલડા માલી જા નીચે ઉતર્યા, તેથી એમ કહેવાય કે રૂપાના પતરા જેવા વાળ થઈ ગયેલા એવી બુઢી રાજપૂતાણી એના હાહુમાં ઉભેલા, અને એણે એટલું કીધું બેટા શું થયું, અને તેથી એટલું એઠું જોઈને એટલું ભૂલી બાઈજી, સારે રન મેં ફેરી જારી હાથ લયા, પણ બાઈજી તેરે બેટડે વતો દોકુળ લજવ્યા, મોઢું સંભાળીને વાત કરજો બહુજી, મેરો બેટડો તું હી સુગંધરો કાંત, અને કા હશે ઘોડાની ગમ સાણીમાં, અને કા હશે ગજદાન, એ મારું ધાવણ ધાવીને મોટો થયો છે, તારી જેવી શિહણનું પડખું જેવું છે,
ઈ ઓરા પોરા પીડ્યા હોય તો પડકારે પતી ગયેલા હોય. મારા દીકરાનું માથું ગોતું હોય ક્યાં ઘોડાની ઘમસાણીમાં પડ્યું હશે ને ક્યાં હાથીના દંતાસળ ઉપર પડ્યું હશે. અને ફરીવાર જ્યાં વેલડું જાય છે, ફરીવાર રાજપૂતાણી જાય છે અને બરોબર એમ કહેવાય કે યુદ્ધના મધ્યમાં જે આવે છે. પણ રાજપૂતે એવું કરેલું સાહેબ, સુલતાનને ઉપાડેલો, હાથી ઉપર બેઠેલા સુલતાનને જેવી રીતે મહારાણા પ્રતાપે એમ કહેવાય ચેતકને કીધું કે ચેતક તારા ડાબલામાં હિન્દુસ્તાનની આણ છે, એકવાર તું એમ કહેવાય હાથીના ખંભાત ઉપર ડાબલા માંડી દે અને બોટી બોટીનો કરી નાખું મહારાણા પ્રતાપ મટી જાવ સાહેબ. ધડથી મસ્તક જુદું કરેલું અને પછી એ એક અરે બીજા ઓંચીતા 20 સંરક્ષકો નું આવવું, 20 આમથી સાલિહ ભાલા હોપડવા પેટમાં નાખી દીધેલા અને હાથી એમ કહેવાય કે હોઠમાં લઈને ઉલાળેલા અને પોતાના આ દાંત ઉપર જીલાલી દાંત ભાંગી ગયેલો, એ દાંતને ટેકે માથું પીડ્યું છે અને વિહક ભાલા હોહરવા આ બાજુ, વિહક ભાલા આ બાજુ, કળાયેલા મોરલાને કોઈએ માર્યો હોય એવું રાજપૂતનું ચિત્ર દેખાતું હતું સાહેબ. એ ભાલાના ટેકા રહી ગયા છે, હાથના દંતાસળનો માથા ઉપર ટેકો રહી ગયેલો છે અને લોહી છે ત્રપક ટપક ટપક, નહીં જેમ શિવની ઉપર દળતી હોય અને એમાંલી ટીપું પડે ત્રપક ત્રપક, એમાં જ રાજપૂતનું લોહી નીકળે છે અને આકાશમાં ક્રાઉ 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 ગીધના ટોળા વળે છે. અને ત્યારે રાજપૂતી ગીધડાને કહે છે કે કાકા કાકા સબતન ખાયો ચૂન ચૂન ખાયો માંસ, પણ મેરી દો ને ના મત ખાયો, હજુ મુજે પીયું મિલન કે આસ, એકવાર મારી રાજપૂતાણી મારું રંગા જોઈ લે ને ત્યાં સુધી હે ભવાની મારો આત્માને ટકાવજે. અને આમ જ્યાં રાજપૂતાણી આવ્યા અને રાજપૂત આમ નજર થઈ, રાજપૂતાણી જય માતાજી જય માતાજી ના ઠાકોર, દાસીને માફ કરજો, મારા છોડાની છી પટીએ એ કણ કણ્યો વાલા ધણી, હું તો ગવળું હમજી રે એ મારી ભૂલ ઘણી, દરબાર મને માફ કરજો. મસ્તક લીધું ચિતા ખડકાણી, લાકડા ઉપર બેસી અને રાજપૂતાણીએ પોતાનું પદ્માસન લગાવ્યું. પદ્માસનનો ખુલાસો મારે ન કરવાનો હોય. અને પદ્માસન લગાવી રાજપૂતનું માથું પોતાના ખોળામાં લીધેલું અને પોતાના સત્યથી પોતાના જમણા પગના અંગૂઠા માલી જય અંબે જય અંબે જ્યાં મોઢા માલી નાદ નીકળ્યો અને અંગૂઠા માલી એની રીતે અગ્નિ હાડ 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 અગ્નિ પ્રગટ્યો છે. રાજપૂતાણી સતી થાય છે, અંદરથી અંબેના અવાજ આવે છે, પણ લાકડાનું બળવું, લાકડા બળતા બળતા થોડીક જગ્યા થાવી, એમાં રાજપૂતાણીને થોડુંક અંદર ઊંડું એની હાથમાં ઉતરવું, પદ્માસનનું થોડુંક છૂટવું, રાજપૂતનું મોઢું જે પોતાની સામે હતું એ મોઢાનું આમ ફરવું અને એ હોઠને રાજપૂતાણીની પગની પાનીએ અડવું અને મારા મેઘાણીને લખવો સાહેબ કે એવી વાલી દિલદારોની પગની મેંદી પરથી ચૂનો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો.